तो डॉक्टर ने लोको भगवानु रूप गणे छे, परंतु तबीबो हवे भगवानु विरुद्ध भाईगिरी में तकदीर करता होय एवुं लागी रह्युं छे, जेनुं उदाहरण राजकोट सिविल हॉस्पिटल में जोवा मळ्युं हतुं। अहींना सर्जन विभाग में तबीबे मानवता लवजे प्रकार बिंदास्तपणे दर्दी ने मरी जवानुं कही विभिन्न भाषानो उपयोग करता होय एवो वीडियो सामे आव्यो छे। आ वीडियो थी समग्र सिविल हॉस्पिटलनुं तंत्र चौंकी उठ्युं छे। પીડીવી સિવિલ હોસ્પિટલ અનેક વખત તબીબી કિસ્સાઓમાં ચર્ચાના એરણે ચડી ચૂકી, એમ છતાં ભાન ભૂલેલા તબીબો પોતાનો તુમાખી સ્વભાવ છોડતા ન હોવાથી તેનો ભોગ દર્દીઓને બનવું પડી રહ્યું છે। સિવિલ હોસ્પિટલના ધર્મેન્દ્રસિંહ ગોહિલ નામના સર્જન તબીબ પાસે દવા લેવા માટે ગયેલ દર્દી સાથે તબીબે બેહુદું વર્તન કરી મરી જવાની સલાહ આપી હતી। વધુમાં દર્દીએ સવાલો પૂછતા જ ડૉક્ટરનો પિત્તો ગયો હતો અને શાંતિથી ચાલ્યો જા કહી તે થાય તે કરી લેવા સુધીની લુખી ધમકી પણ આપી હતી। આ અંગેનો વાયરલ વિડીયો મેડિકલ કોલેજના ડીન ગૌરવી ધ્રુવ પાસે આવતા તે પણ વિડીયોમાં તબીબની દર્દી સાથેની ગેરશિસ્ત વાર્તાલાપ જોઈ ચોંકી ઉઠ્યા હતા અને આ અંગે તપાસના આદેશ આપ્યા હતા। તબીબની દર્દી સાથેની અસભ્યતા જોઈ કેટલાક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે કે શું સિવિલમાં અહીં દર્દીઓ મરવા જ આવે છે? તબીબોને દર્દીઓની સારવારમાંથી જલ્દી મુક્તિ મળે માટે સીધું જ મરવાનું કહી દે છે? આવા અનેક સવાલો ઉપસી રહ્યા છે। આ જોતાં સિવિલમાં સારવાર માટે આવતા દર્દીઓને તબીબોના ભય નીચે સારવાર લેવી પડે તેમ લાગી રહ્યું છે। જો તથ્ય નીકળશે તો ઉદાહરણરૂપ પગલાં ભરાશે। ડીન ગૌરવી ધ્રુવ મેડિકલ કોલેજના ડીન પણ આ તબીબનો વાણી વિલાસ અને દર્દી સાથેની અસભ્યતા જોઈ ચોંકી ઉઠ્યા હતા અને જણાવ્યું હતું કે આ પ્રકારનું વર્તન ચલાવી લેવામાં નહીં આવે। આ અંગેની તપાસ ન્યાયપૂર્વક કરવામાં આવશે અને તથ્ય સામે આવશે તો સિવિલમાં આ પ્રકારની ઘટના ન બને તે માટેના ઉદાહરણરૂપ પગલાં લેવામાં આવશે। ડૉક્ટરનું દર્દી સાથેનું અભદ્ર વર્તન બાબતે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મનીષ મહેતાએ કહ્યું હતું કે ડીનના આદેશ અનુસાર તપાસ સમિતિની બેઠક મળશે અને આજે સાંજે જે રિપોર્ટ આપશે તે રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વધુમાં કહ્યું હતું કે વિડીયોમાં જણાય છે તે મુજબ ડૉક્ટર ધર્મેન્દ્રસિંહ ગોહિલ બનાવ સમયે જનરલ સર્જરી વિભાગમાં ફરજ પર હોવાનું જણાવ્યું હતું, જો કે આ અગાઉ તબીબની કોઈપણ પ્રકારની ફરિયાદ સામે આવેલ ન હોવાનું પણ જણાવ્યું હતું। ભરત ભરડવા ઝેડએસ ટીવી રાજકોટ। હમણાં જ આ વિડીયો મારા ધ્યાનમાં આવ્યો છે એટલે એના માટે આપણે ન્યાયપૂર્ણ તપાસ કરીશું અને એના માટે એક તપાસ સમિતિની રચના થશે અને તપાસ સમિતિ તટસ્થ રીતે તપાસ કરે એ રીતે આપણે એની તપાસ બધા પાસાઓ આવરી લઈને કરશું। અભદ્ર ભાષામાં પણ ક્યાંક વિડીયોમાં
યોગ્ય ન ગણાય. અભદ્ર ભાષાનો ઉપયોગ તો ક્યારેય કરાતો જ નથી, કોઈ સાથે નથી કરાતો, એટલે એ તો બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે અને એ માટે કાયદેસરની કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે.